नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો નવસારી લાઈવ। ધોળા પીપળા થી સુરત નવસારી ને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બનતા વાહન ચાલકો પરેશાન। દક્ષિણ ગુજરાતના સૌથી મોટા સોશિયલ મીડિયા નેટવર્કમાં ટચુકડી જાહેર ખબરો, જેમ કે વેચવાનું છે, ભાડે આપવાનું છે, લેવાનું છે, સ્ટાફ જોઈએ છે વગેરે આપો, ખૂબ જ રાહત ભાવે। વધુ વિગતો માટે સંપર્ક કરો 9825955116 પર। રસ્તાનું તાકીદે સમારકામ કરવા માંગ। બિસ્માર રોડના કારણે દર્દીઓ, મુસાફરો સહિતનાને અકસ્માત સર્જાવાની ભીતિ છે। નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ ધોળા પીપળા ચોકડીથી અનેક નાના ગામો તેમજ સુરત નવસારીને જોડતા મુખ્ય માર્ગ પર પડેલા મોટા મસમોટા ભૂઓ, કપચીઓ, ખાડાઓથી રાહદારીઓ તથા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। નેશનલ હાઈવેથી કસ્બા ગામ સુધીનો રસ્તો સાવ બિસ્માર હાલતમાં છે। આ રસ્તાનો સીધો સીધો વ્યવહાર નવસારી તેમજ સુરત શહેર સાથે છે, તેમજ આ શહેરમાં આરોગ્યની સુવિધા હોવાથી મોટા ભાગના લોકો સારવાર અર્થે આ રસ્તાથી પસાર થાય છે। પરંતુ રોડ ખરાબ હોવાથી વાહન ચાલકોએ ભારોભાર મુશ્કેલી વેઠવી પડે છે। અકસ્માત કે અન્ય બનાવોમાં કોઈની ગંભીર હાલત હોય તો તેઓને તાત્કાલિક નવસારી રીફર કરવામાં આવે છે, પરંતુ રોડ ખરાબ હોવાથી દર્દી સમયસર પહોંચી શકતા નથી અને સારવાર સમયસર ન મળતા ક્યારેક રસ્તામાં જ મોત થાય છે। જો કે મુખ્ય માર્ગ બિસ્માર હોવાના કારણે અકસ્માત સર્જાય તો પણ નવાઈ નહીં। રસ્તા પર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, રોડ પર છૂટી કપચીઓ જોવા મળે છે, પણ રોડનું સમારકામ ચાલુ થયું નથી। ત્યારે સ્થાનિક રહીશો તેમજ આ માર્ગ પરથી મુસાફરી કરતા દરેક ગામોના લોકો જવા આવવા માટે સારા રોડની માંગણી કરી રહ્યા છે। ત્યારે રસ્તાના નામે વિકાસની વાતો કરતી સરકાર આ માર્ગને રિપેર કરે અને અકસ્માત થતા અટકાવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે। આ સાથે આવા તમામ પ્રકારના મહત્વના સમાચાર જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ।